આપણે જે પેપર 4 વિષયના કર્યા ને એમ આપણે પ્રવૃત્તિ પણ 4 વિષયની કરવાની છે તો આજે આપણે કલોની પ્રવૃત્તિ કરીએ છીએ તો એમાં છે પ્રવૃત્તિ નંબર 1 પ્રવૃત્તિમાં તમારે જો ડ્રોઈંગ કરવાનું છે જે પણ કંઈ હોય ને તમને એવું ગમે કે આ ડ્રોઈંગ કરું છે મારે કંઈક સ્ટીકર ચોટાડવા છે કંઈ પણ એમાં આભરા અને એવું જે ચોટાડવાનું છે તો એવું પણ ચાલશે એવું તમારે સરસ મજાની એવી મસ્ત કલરફુલ પ્રવૃત્તિ કરવાની છે એમાં જો મીડિયા કલર અને પેન્સિલ કલરનો જ આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર તો સરસ મજાની પ્રવૃત્તિ કરવા માટે જે આપણે પ્રવૃત્તિ નંબર 1 અમૃત કાકાનો પર્વત વાંચી અને નીચેની વિગતો ભરેલા હોય છે તેને વ્યક્તિના નામ લખવાના છે દાખલા તરીકે અહીંયા તમે આ નામ લખ્યું છે એની સામે તમારે એનું આ જે કોણ આમાં કોણ નામ લાગુ પડે છે તે તમારે લખવાનું છે તો આપણે પાઠ વાંચેલું છે આપણે યાદ છે વિડીયો જોઈ રહ્યો છે કે આ પાઠમાં શાકભાજી હવે છે પ્રવૃત્તિ નંબર 4
રેતી ને બંગલા બનાવશું એ રીતે આપણે કવિતામાં ગાઈશું છે ને કવિતા પાસે એક ફરી વાંચી અને એમાંથી તમને જે ગમતા હોય એ પાંચ વાક્ય સુંદર અક્ષરે લખવાના છે એટલે ચોડી ચોડીને લખજો છોકરા એટલે બધું ભેગું ભેગું ન લાગે અને તમારી પ્રવૃત્તિ મસ્ત લાગે બરાબર પછી જે પ્રશ્ન નંબર છે પ્રવૃત્તિ નંબર સાત કામગીરી મરઘીના આધારે મરઘીને ક્યાં ક્યાં કામ કર્યા છે તેના પાંચ વાક્યો લખવાના છે આમાં પણ તમારે કામગીરી મરઘી એનું તમારે વાંચવાનું છે પાછું પાઠ્યમાંથી અને એને ક્યાં કામ કરે છે તેના પાંચ વાક્યો લખવાના છે જો પહેલું તમે કે શું લખશો પહેલા પ્રવૃત્તિમાં કામ લખવાના છે બરાબર પછી અહીંયા સૂચના લખવાની છે સૂચના લખી અને પછી એક કવિ અને તમારે લખવાનું છે કે મરઘી દાણો વાવ્યો મરઘી આ
મીડિયા કલર અને પેન્સિલ કલર બે જ કલરનો ઉપયોગ કરવાનો છે પેન્સિલ કલર લ્યો કોઈ પણ તમે જો આ લાલ કલર લખશો અહીંયા પીળા કલર લખશો અહીં બ્લુ થી લખશો તોય અલગ લાગશે પણ બનાવજો એટલું મસ્ત રહે કે તમને જેટલા પ્રવૃત્તિનો માર્ક છે પૂરે પૂરા દેવાનો મન થઈ જાય બરાબર હવે એમાં તમારે એકલાને તમારે કીધું નો થાય તમે હજી નાના છો તો તમારા મમ્મીનો અથવા મોટા ભાઈ બહેન એનો પણ ઉપયોગ કરી શકો એ લોકોને કહેજો કે તમારી મદદ કરે કે મમ્મીએ કે મને સરસ મજાનું ડ્રોઈંગ કરી હું એમાં આવી રીતે લખું બરાબર એક તમારે સરસ અને કલરફુલ પ્રવૃત્તિઓ કરવાની છે અને જો તમને જેવું ઠીક લાગે એ પ્રમાણે કરજો તમે એમ થાય કે ના મારે કલરફુલ ને એક પેન્સિલથી કરવું છે તો પેન્સિલથી પણ કરી શકો તમને જે ગમે એ તમારે કરવાનું છે જે રીતે તમારા દીકરી ભાઈ મમ્મી જે કરાવે ને એમ કરજો બીજા વિડીયો દ્વારા તમને બીજા વિષયની પ્રવૃત્તિનું થશે ત્યાં સુધી મજા આવજો.